જેતપુર તાલુકાના અમરાપરા ગામ ખાતે એક વેપારી પર ફાયરિંગ અને તલવાર વડે હિંસક હુમલો કરનાર પાંચ આરોપીની જેતપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ધરપકડ કરી તમન્સો અને તલવાર જેવા ઘાતક હથિયારો કબજે કર્યા હતા જેતપુર તાલુકાના અમરાપરા ગામ ખાતે ભગીરથ સ્ટોન ક્રશર નામથી વ્યવસાય કરતા માલખીબાઈ ભેડા ઉપરાંત ઉપર ગત ત્રીસમીના રોજ અમરેલી ખાતે રહેતા સેલાલ સાંદુલ આહિર અને તેના ચાર્લ્સ જેટલા સાગરિતોએ આવીને ફાયરિંગ કર્યા બાદ તલવાર વડે હિંસક હુમલો કરી હત્યાની કોશિશ કરી હતી આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જોકે પોલીસ એક તરફ આરોપીને પકડવાના પ્રયાસો કરતી હતી તે વખતે જેતપુરની પરબ ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહેલા પીએસઆઈ એસવી ગજિયાને મળેલી બાતમીના આધારે કારમાં જઈ રહેલા આરોપીઓ સેલાર આહિર અને તેના ચાર સાગરીતો અખિલ ઉર્ફે લાલો કુવાડીયા મયુર જેબલીયા પંકજ મકવાણા અને સંજય ચાવડીયાની ધરપકડ કરી તેમની પાસેથી ફાયરિંગમાં ઉભરાયેલા દમણો અને તલવાર જેવા ઘાતક હથિયારો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે જેતપુર તાલુકાના અમરાપર ગામે ભગીરથ સ્ટોન ક્રસર નામનો જે ભરડીયો છે ત્યાં એમના અંગત અદાવતના કારણે ફાયરિંગ અને તલવાર મારવાની ઘટના બનેલી એમાં એના સીસીટીવી કેમેરામાં ફાયરિંગની ઘટના કેદ થયેલ અને તલવાર મારતા પણ એની અંદર દેખાયલા એમાં સીએજ કાર વપરાઈ હતી એ આરોપીઓ મૂળ અમરેલીના અને અગાઉ એમને સિઝિંગ બાબતમાં માથાકૂટ થયેલ હતી અને જૂનાગઢમાં આ અનુસંધાને અગાઉ ગુનો દાખલ થયેલો હતો એના અનુસંધાનમાં મંદુખ રાખી અને આ જે એફ કેસના જે આરોપીઓ હતા એમણે હાલના કેસના જે ફરિયાદી છે એની ઉપર હુમલો કરી તલવાર વડે ઈજા કરી અને ફાયરિંગ કરી અને ગુનો કરેલ જે દેવકી કાલોલ પાસેથી એમને આ સીએજ કાર હથિયાર સાથે પકડી પાડવામાં આવેલા છે સાહેબ આ જે જૂનાગઢમાં જે આ લોકોએ જે ગુનો આચરેલો હતો એ કઈ બાબતનો ગુનો હતો અને કઈ રીતનો એ લોકોએ ગુનો કરેલો હતો અને આવા ગુના કરવાની એ ટેવ ધરાવે છે ખરા અગાઉના બીજા કોઈ ગુનાહિત ઇતિહાસ પૂર્વ ઇતિહાસ મળેલ નથી પરંતુ એ લોકોએ જે તે વખતે એમની ગાડી સીઝિંગ કરતાં જ્યાં ભગીરથ સ્ટોન પ્રસરમાં વપરાતી એક ગાડીને સીઝ કરવા માટે આવેલા અને સીઝર એ ગાડી સીઝ કરેલી એટલે આ લોકોને વધુ દંડને એવું બધું થતા હોય એ લોકોએ તે વખતે વિરોધ કરેલો અને જે વખતે આ લોકો સીઝરોના માણસો ત્યાં ફરતા હતા તો એમને આતરી અને તે વખતે હાલના જે ફરિયાદી છે એમના ગ્રુપે એ લોકોને માર મારેલો હતો તો એના બદલાના ભાવરૂપ ભાગરૂપે એ લોકોએ આ ગુનો આચરી લેવાની હકીકત જાહેર થયેલ છે